દીવ જિલ્લાને સ્વચ્છતાના અનુસંધાને સ્વચ્છ શક્તિ અને સ્વચ્છતા દર્પણ એવોર્ડથી નવાજવામાં આવેલા છે. રાષ્ટ્રીય કક્ષાના આ એવોર્ડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ તકે આ વિસ્તારના કલેક્ટર સલોની રાય દ્વારા બંને એવોર્ડ સ્વીકારવામાં આવેલા હતા. દીવ જિલ્લાને સ્વચ્છતા માટે 2019માં સ્વચ્છ શક્તિ નરેન્દ્ર મોદી અને 2020માં સ્વચ્છતા દર્પણ એવોર્ડ અભિનેતા આમિર ખાનના હાથે આપવામાં આવેલો છે. સંઘ પ્રદેશ દીવ એક સુંદર પર્યટક સ્થળ હોય, પ્રશાસન દીવને અતિ સુંદર અને સ્વચ્છ પર્યટક સ્થળ બનાવી દેશ વિદેશના હજારો પર્યટકોને આકર્ષવા માટે અનેક સ્વચ્છતા અંગેની જાગૃતિના કાર્યક્રમોથી લોકોને જાગૃત કરી રહેલ છે, જેમાં દરેક ગામના લોકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, માછીમારો, ગામના આગેવાનોને રેલી કાઢી રૂબરૂ મુલાકાત લઈ પોતાનું આંગણું, ઘર અને ગામને કઈ રીતે સ્વચ્છ રાખી શકાય તેની વાત રજૂ કરવામાં આવે છે અને જાહેરમાં શૌચાલયનો ઉપયોગ કરવો અને ખુલ્લામાં શૌચ ન કરવી, જેથી જળશક્તિ મંત્રાલયના આધીન પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા ખુલ્લામાં શૌચમુક્ત ODF જાહેર કરાતા 2019માં હરિયાણા ખાતે સ્વચ્છ શક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને 2020માં જ દીવ પ્રદેશને ફિલ્મ અભિનેતા આમિર ખાનના હાથે દિલ્હી મુકામે સ્વચ્છતા દર્પણ એવોર્ડ દીવ કલેક્ટર સલોની રાયે ગ્રહણ કરી ખુશી વ્યક્ત કરેલી હતી. દીવને અતિ સુંદર અને સ્વચ્છ રાખવા બદલ લોકોનો આભાર માનેલો હતો. સ્વચ્છતા ભારત મિશન કે ચલતે હમારા દીવ જિલ્લા કો UT કેટેગરી મેં ફર્સ્ટ પ્રાઇઝ મિલા સ્વચ્છતા દર્પણ કે લીએ. તો દેશભર મેં રેન્કિંગ હુઈ જિસમે દીવ કી રેન્કિંગ UT કેટેગરી મેં બેસ્ટ રહી ઓર ઇસલી દીવ એડમિનિસ્ટ્રેશન બહોત કમિટેડ હૈ ટુવર્ડ્સ ક્લેનલીનેસ ઓર હમ ઉસકે લીએ લોગો મેં બહોત જાગૃતતા ભી લા રહે હૈ ઓર સાથ હી સાથ હમારા यहाँ पे अब आने वाले एक महीने में भी हम बहुत सारे यहाँ पे क्लीनिनेस ड्राइव्स, ब्लॉगिंग ड्राइव्स करेंगे, जिससे लोगों में स्वच्छता की जागरूकता और बढ़ेगी. मारो नाम अमृतबेन मणिकान, झोलावड़ ग्राम पंचायत वर्क कमेटी चेयरमैन. 2014 बोलू ने 19 सुधी 12 ફેબ્રુઆરી 2019 में दीव दमण વિશે અમે દીવનો પહેલો નંબર આવ્યો, તો એના વિશે મને મોદીજીએ સ્વચ્છ શક્તિ અભિયાન હરિયાણા મોદીજીએ અમને એવોર્ડ આપ્યો મને, તો અમને હું બહુ ખુશ છે કે મને એવોર્ડ મળવો જરૂરી છે. અમારી જે મહેનત હતી, અમે મહેનત કરી, એ બધી અમારી સફળ થઈ. કે અમારે જે ઝોલાવાડ ગ્રામ પંચાયતમાં શૌચાલય નહોતા, તો એનાને પણ શૌચાલય બધાને બનાવી આપ્યા અને કહ્યું કે શૌચાલયમાં જ શૌચાલય કરવાનું, સફાઈના સાધનો રાખવાના, બારે શૌચાલય કરવા ન જવાનું. તો એ અમને શૌચાલય સ્વચ્છ અને એ સ્વચ્છ શક્તિ અભિયાનનો મને હરિયાણા મોદીજીએ એવોર્ડ આપ્યો, હું બહુ ખુશ છે. તમે ચીક બોલતા. મારું નામ કરશન રામા છે, હું ઝોરાવાડી ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છું અને અમારી પંચાયત ઝોરાવાડી પંચાયત અને સફાઈ યોજનામાં પણ અમે અવ્વલ નંબર પર આવેલા છે અને અમને એનો એવોર્ડ બી મળેલો છે અને હર અઠવાડિયે અમે અમારા ગામની સફાઈ કરીએ છીએ બધા સભ્યો સાથે મળી અને અમે પંચાયતના મંત્રીઓ, ગામના છોકરાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને આચાર્યો છીને પણ દર અઠવાડિયે અમે લઈ અને ગામની ગલીઓ અને ગામના રસ્તાઓ અને જાહેર સ્થળો જે ફરવાલાયક સ્થળ છે, જેવા કે નાગવા બીચ છે, પાર્કિંગ એરિયો છે, એ બધાને અમે સ્વચ્છ રાખીએ છીએ અને એ સ્વચ્છતાના આધારે અમને સ્વચ્છતાનો એક એવોર્ડ બી મળ્યો છે અને એ સ્વચ્છતાને એવોર્ડ માટે કરી અને અમે પરિશ્રમ પણ એટલો જ કરેલો છે અને અમે દર અઠવાડિયે અમારી પંચાયત, અમારા ગામમાં ઘરું કેમ સાફ. બધા તમે જાણો છો કે દીવમાં એક સુંદર બીચ આવેલું છે જેનું નામ છે નાગવા બીચ, જે વર્લ્ડ ફેમસ છે અને હું આજના 3 વર્ષથી હોટલ લાઈનમાં છું અને જોઉં છું દિવસે દિવસે પ્રયત્ન વધતા જાય છે. એનું કારણ એ છે કે દીવની સુંદરતા અને સ્વચ્છતા અને ખાસ કરીને જે દીવનું નાગવા બીચ છે એ બધા સાફ સફાઈ પણ રાખે છે અને જેમ કે અમારી ઝોરાવાડી પંચાયત અને દીવ પ્રશાસન દ્વારા જેને એની કેળવણી પણ લેવામાં આવે છે અને દિવસે દિવસે પર્યટક વધે એવી પણ અમારી કોશિશ છે કારણ કે અમારી બધાની લગભગ રોજીરોટી પર્યટક ઉપર છે
જેથી કરી અને અમે પણ 7% પ્રયત્ન આપશું ને પ્રયત્નને મારી નમ્ર વિનંતી કે જે ખાલી કાચની બોટલો એ લોકો તોડી નાખે છે ને આજે જેમ કે અમે જોયું અમે ખાલી લગભગ ખાલી કાચની બોટલો જે કાચ તૂટેલા લગભગ અમે 150 કિલો જેટલી માત્રામાં એકઠા કર્યા છે તો જેને એક પ્રયત્નોને લાગશે જેથી કરીને મારી નમ્ર વિનંતી કે આવનારા પ્રયત્નોને ખાસ કરીને આ કાચની બોટલ ના તોડે.